મિત્રો એમસીક્યુ ભાગ બે ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે રમત ગમત કરતા બસ પાકા કરવા છે, કારણ કે એમસીક્યુ એક એવી વસ્તુ છે કે જેમાં પૂરેપૂરા એક માર્ક મળી શકે છે. બસ તમારું ઓપ્શન સાચું હોવું જોઈએ. તો જસ્ટ ઇઝીલી યાદ રાખવાનો પ્રયાસ કે સંગીત કલાને લગતો વેદ કયો. મિત્રો સંગીત કલાને લગતો વેદ, હા ભાઈ સંગીતમાં તમે સામે બેસો ને પછી જ મજા આવે, બરાબર. તો સંગીતમાં તમારે સામે બેસવું પડશે, તો સામે એટલે યાદ આવી જશે સામવેદ. બીજો પ્રશ્ન છે નેક્સ્ટ, હેમા માલિની અને વૈજયંતી માલાની નૃત્ય શૈલી એનો પ્રકાર. હેમા માલિની અને વૈજયંતી માલા, હા યાદ આવી ગયું, એ જે ફિલ્મમાં કામ કરતા. તો એ લોકો ભેગા થઈ ત્યારે શું કરે, એ ભેગા થયા ને તો ભરત ગૂંથણની નાટકની એવી વાતો કરે. તો યાદ રહી જશે, તમે સાચા છો, ભરતનાટ્યમ. તો હેમા માલિની અને વૈજયંતી માલા શું આવશે, ભરતનાટ્યમ. ત્યાર પછીનો પ્રશ્ન, સિદ્ધિઓનું મૂળ વતન. મિત્રો તમે સિદ્ધિઓને જોયા જ છે બરાબર, તો તમને સમજાઈ જાય કે એ આફ્રિકા વિસ્તારના હશે, તો એમાં આપણે કંઈ યાદ રાખવું નથી, યાદ જ છે કે સિદ્ધિઓનું મૂળ વતન શું છે, આફ્રિકા. ત્યાર પછીનો પ્રશ્ન, સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં શું કહે. મિત્રો દરેક વસ્તુની અંદર સ્થાપત્ય હોય છે, આવું કંઈ યાદ રહી જાય. સ્થાપત્યની વાત આવે તો દરેક વસ્તુમાં સ્થાપત્ય હોય છે. મિત્રો તમે સાચા છો, વસ્તુ ઉપરથી તમને વાસ્તુ એવું યાદ રહી ગયું હશે. તો સ્થાપત્ય અને સંસ્કૃત ભાષામાં શું કહે છે, વાસ્તુ. ત્યાર પછીનો પ્રશ્ન, સ્તંભલેખો માં કઈ લિપિ કોતરાયેલી હોય છે. મિત્રો સ્તંભલેખો ભાઈ એ તો ખરેખર આપણને કઈ ખબર ન પડે, આપણે ઉકેલી ન શકીએ, કારણ કે એ તો કઈ કેવું વિચિત્ર વિચિત્ર લખ્યું છે. તો એનો તો જે આખા આ સૃષ્ટિનું નિર્માણ કરી આવે બ્રહ્માજી આવે ને, તો એનું કામ છે. તો એ તો ભાઈ આપણે ન ઉકેલી શકીએ, બ્રહ્માજીનું કામ છે. યસ તમે સાચા છો, એનો જવાબ છે બ્રાહ્મી. તો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલ છે. તો મિત્રો તમે વિચાર કરો કે સવારના પોરમાં તમે ઉઠાવો ત્યારે સૌથી પહેલું સૂર્યનું કિરણ છે તમારા મોઢા ઉપર પડે, તો કેવું મજા આવી જાય, કારણ કે એટલું બધું કોમળ હોય. અને તમને ખ્યાલ છે કે સૂર્ય સ્નાન લેવું જોઈએ, કારણ કે એ આપણા હાડકા માટે પણ બેસ્ટ છે, વિટામિન ડી માટે. તો મિત્રો તમે સાચા છો, સવારના પોરમાં હે ને સૂર્યનું પહેલું કિરણ મોઢા ઉપર, એટલે કે મોઢેરા, સાચા છો. ને ત્યાર પછીનો પ્રશ્ન કે વહાણ બાંધવા માટે લોથલમાં શું બાંધવામાં આવતું. મિત્રો વહાણ બાંધવા માટે લોથલમાં, તો એનો અર્થ કે વહાણ છે ને જયારે આમ થાકીને લોથ થઈ જતું હશે અને પછી એને ધક્કો મારતા હશે ને ત્યારે માંડ ચાલતું હશે, યાદ રહી જાય. યસ તો શું આવશે, ધક્કો એવો શબ્દ છે. તો લોથલમાં શું બાંધવામાં આવતું, ધક્કો. ત્યાર પછીનો પ્રશ્ન, અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક આવેલી મસ્જિદનું નામ. અમદાવાદમાં ત્રણ દરવાજા, મિત્રો પિન્ટુભાઈ છે ને જયારે અમદાવાદ ગયા ને ત્યારે એણે કીધું કે મને ત્રણ વાર એ કે દરવાજેથી રોક્યો અને કીધું કે જા માં, પણ હું તો ગયો જ, કારણ કે મારે જોવું હતું કે એટલી સરસ મજાનું સ્થાપત્ય છે કે જે આપણે ભારતને ગૌરવ આપી શકે એટલું સુંદર સ્થાપત્ય. તો ટ્રેન ચુકાઈ જાય એમ હતી, કારણ કે અંદર ગયા પછી જોવામાં જ એટલી વાર લાગે એમ હતી, તો મને રોકવામાં આવ્યું કે ભાઈ તું જામાં તારી ટ્રેન ચુકાઈ જશે, પણ એ ત્રણ વાર ત્યાં દરવાજેથી રોક્યો હતો. તો જામા, યાદ રાખ મિત્રો સાચા છો તમે, એનું નામ છે જામા મસ્જિદ. મિત્રો અહીંયા આપણે એક જ માત્ર ધ્યાન છે કે દરેક પ્રશ્નના જવાબ તમને આવડી જવા જોઈએ અને હેતુ એ કે તમને યાદ રહી જવા જોઈએ. જોઈ લઈએ એકવાર, રિવિઝન કરી લઈએ. તો સંગીત કલાને લગતો વેદ કયો, યસ સંગીતમાં સામે બેસો, યસ સામવેદ. હેમા માલિની અને વૈજયંતી માલા, હા ભરત ગૂંથણની વાત કરતા હતા, નાટકની વાત કરતા હતા, ભરતનાટ્યમ. સિદ્ધિઓનું મૂળ વતન યાદ જ છે આફ્રિકા. સ્થાપત્ય અને સંસ્કૃત ભાષાની અંદર, તો વસ્તુમાં સ્થાપત્ય, યસ વાસ્તુ. સ્તંભલેખોમાં કઈ લિપિ, યસ બ્રહ્માજી, બરાબર એ જ ઉકેલી શકે આપણે કોઈ નહીં, એટલે બ્રાહ્મી લિપિ, યાદ રહી જશે. ગુજરાતમાં સૂર્ય મંદિર, યસ સૂર્યનું પહેલું કિરણ મોઢા ઉપર, યસ મોઢેરા. વહાણ બાંધવા માટે લોથલમાં શું બાંધવામાં આવે છે, યસ એ થાકીને લોથ થઈ જાય ત્યારે એને શું મારવામાં આવતો હતો, ધક્કો, તો એ માંડ ચાલે એટલે ધક્કો. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક આવેલું મસ્જિદનું નામ શું, તમને યાદ જ છે જામા મસ્જિદ. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો મિત્રો બસ આવા નાના નાના વિડીયો જોઈ અને જેટલા એમસીક્યુ છે ને એને જો બધા યાદ કરી દેવા છે, અને ધારો કે યાદ ન રહીએ તો બીજી વાર જોવાની છૂટ હે ને, કારણ કે મજા જ આવશે અને આપણે તો પ્રશ્નના પૂરેપૂરા ગુણ લેવા છે. ઓલ ધ બેસ્ટ. અને હા તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ, તમારું લાઈક હોવું, કોમેન્ટ્સ હે ને, અને
જો તમને મજા આવી તો તમારા કેટલા બધા મિત્રો અત્યારે દસમાની પરીક્ષા દઈ રહ્યા છે બધાને મોકલી દો, વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દો, તમારા સગાવાલાને મોકલી દો, બસ માર્ક્સ તો મળવા જ જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.